ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय 13 भाग 2। देह एटले ज हूँ एवी जे भावना बधे ठेकाणे फैलाई रहेली छे तेने लीधे कशोय विचार न करता आ देह ने वधारवाने माटे માણસે તરેહ તરેહના સાધનો નિર્માણ કર્યા છે। એ જોઈને મનમાં ડર લાગે છે। આ દેહ જૂનો થયો, જીર્ણ થયો હોવા છતાં ગમે તેમ કરીને તેને સાબુત રાખવો એવું કાયમ માણસને લાગ્યા કરે છે। પણ આ દેહ, આ ઉપરની છાલ, આ કાચલી ક્યાં સુધી સાચવી રખાશે? બહુ તો મરીએ ત્યાં સુધી। મરણની ઘડી આવી એટલે એક ક્ષણ ભર પણ દેહ ટકાવી શકાતો નથી। મરણની સામે માણસની બધી એંટ નકામી થઈ જાય છે। આ તુચ્છ દેહને સારું તરેહ તરેહના સાધનો માણસ નિર્માણ કરે છે। આ દેહની તે રાત ને દિવસ ફિકર રાખે છે। હવે તો માણસે કહેવા માંડ્યું છે કે દેહના બચાવને માટે માંસ ખાવામાં વાંધો નથી। માણસનો આ દેહ જાણે ઘણો કિંમતી, તેને બચાવવાને સારું માંસ ખાઓ। જાનવરના શરીરની કિંમત ઓછી, શા સારું ઓછી? માણસનો દેહ કિંમતી શાથી ઠર્યો? કયા કારણસર કિંમતી સાબિત થયો? અરે, આ જાનવરો ફાવે તેને ખાય છે, સ્વાર્થ વગર બીજો કશો વિચાર કરતા નથી, પણ માણસ તેમ કરતો નથી। માણસ પોતાની આસપાસની સૃષ્ટિનું સંરક્ષણ કરે છે, તેથી માણસનો દેહ મૂલ્યવાન છે, તેથી કિંમતી છે। પણ જે કારણસર માણસનો દેહ કિંમતી સાબિત થાય છે, તે જ કારણ તું માંસ ખાઈને ઉડાવી દે છે। અરે ભલા માણસ, તું સંયમથી રહે છે, બધા જીવોને માટે મથામણ કરે છે, સૌ કોઈનું જતન કરવાની, સૌને સંભાળવાની વૃત્તિ તારામાં છે, તેના પર તારી મોટાઈ આધાર રાખે છે। પશુની સરખામણીમાં તારામાં આ જે વિશેષતા છે, તેને લીધે જ તું માણસ ચડિયાતો ગણાયો છે। એટલા જ કારણસર મનખા દેહને દુર્લભ કહ્યો છે। પણ જે આધારથી માણસ મોટો ગણાયો છે, તે જ આધારને માણસ ઉખેડી નાખવા નીકળે તો તેની મોટાઈની ઇમારત ઊભી કેમ રહેશે? સામાન્ય જાનવર બીજા જીવોનું માંસ ખાવાની જે ક્રિયા કરે છે, તે જ ક્રિયા કરવાને માણસ પણ બેધડક તૈયાર થાય છે, ત્યારે તેની મોટાઈનો આધાર ખસેડી લેવા જેવું થાય છે। જે ડાળ પર હું બેઠો હું, તેને જ કાપવાની હું કોશિશ કરું તેવું એ થયું। ડાક્ટરી શાસ્ત્ર તો વળી તરે તરેના ચમત્કારો કરતું જાય છે। જાનવરો પર વાડકાપ કરીને તેમના શરીરમાં, એ જીવતા પશુઓના શરીરોમાં રોગના જંતુ પેદા કરવામાં આવે છે, અને જે તે રોગની શી અસર થાય છે તે એ શાસ્ત્રવાળાઓ તપાસે છે। જીવતા જાનવરોના આવા હાલવાલ કરી, તેમને આમ રીબાવી, જે જાણકારી મળે તે આ નકામો દેહ બચાવવાને વપરાય છે।
અને આ બધું વળી ભૂતદયાને નામે ચાલે છે. પેલા જાનવરોના શરીરોમાં રોગના જંતુ નિર્માણ કરી તેની રસી બનાવી તે કાઢી લઈ માણસોના શરીરોમાં મૂકવામાં આવે છે. આવા તરેહ તરેના ભીષણ પ્રયોગો કરવામાં આવે છે. જે દેહને સારું આ બધું ચાલે છે તે તો ક્ષણ વારમાં ફૂટી જનારા કાચ જેવો છે. એ ક્યારે ફૂટી જશે તેનો જરાય ભરોસો નથી. માણસના દેહને સંભાળી રાખવાના આ બધા પ્રયાસો છે, પણ છેવટે અનુભવ શું થાય છે? જેમ જેમ આ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી. તે છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. કેવો ખોરાક લેવાથી બુદ્ધિ સાત્વિક થાય એ વાત તરફ કદી ધ્યાન જતું નથી. મન સારું થાય, બુદ્ધિ નિર્મળ રહે તે માટે શું કરવું જોઈએ, શેની મદદ લેવી જોઈએ એ વાત તરફ માણસ જરાય જોતો નથી. શરીરનું વજન કેમ વધે એટલી જ વાત એ જુએ છે. પૃથ્વી પરની પેલી માટીને ત્યાંથી ઉપાડી આ શરીર પર કેમ થાપી શકાય, તે માટીના લોચા આ શરીર પર કેમ વળગાડી શકાય, એટલી એક જ વાતની તે ફિકર રાખ્યા કરે છે. પણ થાપી થાપીને રાખેલો છાણનો ગોળો સુકાઈને જેમ નીચે પડી જાય છે તે પ્રમાણે શરીર પાછું પહેલાના જેવું ત્યાંનું ત્યાં આવીને ઊભું રહે છે. બહારની માટી, શરીર પર વળગાડેલા માટીના લોચા, આ ચરબી પણ આખરે ગળી જાય છે. એને આ શરીર પર થાપવાનું અને શરીરનું વજન દેહથી ઝીલાય નહીં એટલું વધારવાનું પ્રયોજન શું? શરીર આટલું બધું લચી પડે તેમ વધારવાથી ફાયદો શું? આ દેહ મારા હાથમાંનું એક સાધન છે, તે સાધનને બરાબર કામ આપે તેવી સારી સ્થિતિમાં રાખવાને જે કંઈ કરવું જરૂરી હોય તે બધું કરવું. યંત્ર પાસેથી કામ કરાવવાનું છે. યંત્રનું કોઈ અભિમાન, યંત્રાભિમાન જેવું કાંઈ હોય ખરું કે? તો પછી આ દેહ યંત્રની બાબતમાં પણ એવી જ સ્થિતિ શા સારું ન હોય? ટૂંકમાં દેહ સાધ્ય નથી પણ સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં, જીવન જુદું જ લાગવા માંડશે. પછી આ દેહને શણગારવામાં તેને મજા નહીં આવે. સાચું જોતાં આ દેહને સાદું કપડું વીંટાળવાનું મળે તો તે પૂરતું છે, પણ ના, એ કપડું સુવાળવું જોઈએ, તેના પર વેલ બુટ્ટા ફૂલો ને નકશી જોઈએ. કાપડને એવું બનાવવાને કેટલાય લોકો પાસે હું મજૂરી કરાવું છું. એ બધું શા સારું? દેહના બનાવવાવાળા ઈશ્વરને શું અક્કલ નહોતી? શરીરને મજાના ચટાપટા, નકશી વગેરેની જરૂર હોત તો વાઘના શરીર પર મૂક્યા છે તેવા ચટાપટા તેણે તારા શરીર પર પણ ન મૂક્યા હોત? એનાથી બને એવું નહોતું કે? તેણે મોરને જેવો રંગબેરંગી પીછાનો કલાપ આપ્યો છે તેવો તને પણ આપ્યો હોત, પણ ઈશ્વરે માણસોને એક રંગી રાખ્યા. તેના પર જરા બીજા રંગનો ડાઘ લાગે તેની સાથે તેનું સૌંદર્ય ઉડી જાય છે. માણસ છે તેવો જ સુંદર છે. માનવ દેહને શણગારવો એવો પરમેશ્વરનો ઉદ્દેશ જ નથી. સૃષ્ટિમાં રહેલું સૌંદર્ય શું જેવું તેવું છે? એ સાધારણ સૌંદર્યને નિરખવું એટલું જ માણસનું કામ છે, પણ તે ભૂલાવવામાં પડ્યો છે. કહે છે, જર્મનીએ અમારો રંગ મારી નાખ્યો. અરે, પહેલા તારા મનનો રંગ મરી ગયો, પછી તને આ કૃત્રિમ રંગોની હોંશ થવા માંડી, તેમને માટે તું પરાવલંબી થયો. નાહક તું દેહને શણગારવાના છંદે ચડ્યો. મનને શણગારવું, બુદ્ધિનો વિકાસ કરવો, હૃદય સુંદર બનાવવું
એ બધું આગું રહી ગયું છે. એથી ભગવાન આ 13મા અધ્યાયમાં જે વિચાર રજૂ કરે છે તે બહુ કિંમતી છે. તું દેહ નથી, તું આત્મા છે. તત્વમસી, તે આત્મરૂપ તું છે, એ બહુ મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. સંસ્કૃત સાહિત્યમાં આ બહુ મોટો વિચાર ગૂંથી લેવામાં આવ્યો છે. આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે એ તું છે. જે ક્ષણે તે તું છે એ વિચાર માણસના અંતઃકરણમાં સ્ફૂરશે, હું આ દેહ નથી, પેલો પરમાત્મા હું છું, એ વિચાર તેના મનમાં ઉઠશે, તે ક્ષણે એક પ્રકારનો અનનુભૂત આનંદ તેના મનમાં પેદા થશે. એ મારા રૂપનો નાશ કરવાનું આ સૃષ્ટિમાંથી કોઈ ચીજથી બને એવું નથી, કોઈનામાં એ સામર્થ્ય નથી. આવો સૂક્ષ્મ વિચાર એ ઉદ્ગારમાં ભરેલો છે. દેહની પારનું અવિનાશી નિષ્કલંક જે આત્મતત્વ છે તે હું છું. તે આત્મતત્વને ખાતર આ દેહ મને મળ્યો છે. જે જે વખતે પરમેશ્વરી તત્વ દૂષિત થતું હશે તે વખતે તેના બચાવને સારું હું આ દેહને ફેંકી દઈશ. પરમેશ્વરી તત્વને ઉજ્જવળ રાખવાને માટે દેહનો હોમ કરવાને હું હંમેશા તૈયાર રહીશ. હું આ દેહ પર સવાર થઈને આવ્યો છું, તે મારી આબરૂના કાંકરા ઉડાડવાને માટે નથી આવ્યો. દેહ પર મારી હકુમત ચાલવી જોઈએ. હું દેહને વાપરીશ અને હિત ને મંગળ બંનેને સમૃદ્ધ કરીશ. આનંદે ભરીન તિન્હી લોક, ત્રણે લોકને આનંદથી ભરી દઈશ. મહાન તત્વોને ખાતર આ દેહને હું ફેંકી દઈશ અને ઈશ્વરનો જય જયકાર ફેલાવીશ. તાલેવંત માણસ એક વસ્ત્ર મેલું થતાં તેને ફેંકી દઈ બીજું લે છે, તેમ હું પણ કરીશ. કામને માટે આ દેહનો ઉપયોગ છે. જ્યારે આ દેહ કામ આપે એવો નહીં રહે ત્યારે એને ફેંકી દેવામાં મને જરાય વાંધો આવવાનો નથી. સત્યાગ્રહમાં આપણને આ કેળવણી મળે છે. દેહ અને આત્મા બે અલગ અલગ ચીજો છે. આ વાત માણસના ધ્યાનમાં આવશે, એમાંનો મર્મ જ્યારે તે ઓળખશે તે જ વખતે તેની સાચી કેળવણીની, તેના સાચા વિકાસની શરૂઆત થઈ જાણવી, એ જ વખતે સત્યાગ્રહ સધાશે. એથી આ ભાવના દરેક જણે કેળવી બરાબર દિલમાં ઠસાવવી. દેહ નિમિત્ત માત્ર સાધન છે, પરમેશ્વરે આપણને બક્ષેલું હથિયાર છે. જે દિવસે એનો ઉપયોગ પૂરો થાય તે દિવસે આ દેહને છોડી દેવાનો છે. શિયાળામાં વાપરવાના ગરમ કપડાં આપણે ઉનાળામાં મૂકી દઈએ છીએ. રાત્રે ઓઢેલા કામળા આપણે સવારે કાઢી નાખીએ છીએ. સવારના કપડાં બપોરે ઉતારી દઈએ છીએ. તેવું જ આ દેહનું છે. જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાને ઉતારીને ફેંકી દઈશું. આત્માના વિકાસને માટે આ યુક્તિ ભગવાન અહીં બતાવી રહ્યા છે. દેહથી હું જુદો છું એ વાત જ્યાં સુધી આપણા ધ્યાનમાં ઉતરી નથી ત્યાં સુધી જુલમગાર લોકો આપણા પર જુલમ ગુજારતા રહેશે, આપણને ગુલામ બનાવતા રહેશે, આપણા બેહાલ કરતા રહેશે. ભયને લીધે જ જુલમ ગુજારવાનું બની શકે છે. એક રાક્ષસ હતો, તેણે એક માણસને પકડ્યો. રાક્ષસ તેની પાસે કાયમ કામ કરાવે. માણસ કામ ન કરે તો રાક્ષસ કહે, તને ખાઈ જઈશ, તને ગળી જઈશ. શરૂ શરૂમાં માણસને
ધાક લાગતો, પણ પછી જ્યારે હદ થવા માંડી ત્યારે તેણે કહ્યું, ભાઈ ખાઈ જવો હોય તો એકવાર ખાઈ નાખ. પણ પેલો રાક્ષસ, તેને થોડો જ ખાવાનો હતો, તેને તો ગુલામ નોકર જોઈતો હતો. માણસને ખાઈ જાય પછી તેનું કામ કોણ કરે? દર વખતે ખાઈ જવાની ધમકી રાક્ષસ આપતો, પણ જા ખાઈ જા એવો જવાબ મળતાની સાથે જુલમ અટકી ગયો. જુલમ કરવાવાળા લોકો બરાબર જાણે છે કે આ લોકો દેહને વળગી રહેનારા છે, એમના દેહને કષ્ટ આપીશું એટલે દબાઈને ગુલામ થયા વગર રહેવાના નથી. પણ દેહની આ આસક્તિ તમે છોડશો એટલે તાબડતોબ તમે સમ્રાટ બનશો, સ્વતંત્ર થશો. પછી જુલમ કરનારનો આધાર તૂટી જાય છે. હું દેહ છું એ ભાવના મૂળમાં તેમનો આધાર હોય છે. તેમને લાગે છે કે આ લોકોના દેહને દુઃખ આપીશું એટલે એ લોકો આપણા તાબામાં રહેશે. તેથી જ એ લોકો હંમેશ ધાક ધમકીની ભાષા વાપરે છે. હું દેહ છું એવી જે મારી ભાવના હોય છે તેને જ લીધે મારા પર જુલમ કરવાની, મને સતાવવાની એને ઈચ્છા થાય છે. પણ વિલાયતમાં થઈ ગયેલા શહીદ ક્રેમરે શું કહ્યું હતું? મને બાળવો છે, બાળો. આ જમણો હાથ પહેલા બાળો, લ્યો. અથવા પહેલા બે શહીદ લેટીમર અને રીડલે શું કહ્યું હતું? અમને બાળો છો? અમને બાળવા વાળા કોણ છે? અમે તો ધર્મની એવી જ્યોત ચેતાવી રહ્યા છીએ કે જે કદી ઠરવાની નથી. દેહની આ મીણબત્તી, આ ચરબી સળગાવીને સતતત્વોની જ્યોત સળગતી રાખવાનું તો અમારું કામ છે. દેહ જશે અને તે તો જવાનો જ છે. સોક્રેટિસને ઝેર પાઈને મારી નાખવાની સજા ફરવામાં આવી હતી. તે વખતે તેણે કહ્યું, હું હવે ઘરડો થયો છું, ચાર દાડા પછી આ દેહ મરવાનો જ છે. જે મરવાનો જ હતો તેને મારીને તમે લોકોએ શું પુરુષાર્થ સાધ્યો તે તમે જાણો, પણ આ બાબત વિચાર તો કરશો કે નહીં? દેહ મરવાનો છે એ નક્કી હતું, મરવાવાળી ચીજને તમે મારી એમાં તમારી શી મોટાઈ? જે દિવસે સોક્રેટિસને મરવાનું હતું તેની આગલી રાતે આત્માના અમરપણાની વાત તે પોતાના શિષ્યોને સમજાવી રહ્યો હતો. પોતાના શરીરમાં ઝેર ફેલાઈ ગયા પછી શરીરને કેવી વેદના થશે તેની વાતો તે બહુ મોજથી કહેતો હતો. તેની તેને જરાય ફિકર કે ચિંતા નહોતી. આત્માના અમરપણાની ચર્ચા પૂરી થયા બાદ એક શિષ્યે તેને પૂછ્યું, તમારા મરણ પછી તમને કેવી રીતે દાટીશું? ત્યારે સોક્રેટિસે કહ્યું, અરે ડાયા, પહેલા મને મારનારાને તું મને દાટનારો ખરું ને? પેલા મારનારા મારા વેરીને તું દાટવાનો, મારા પર ભારે પ્રેમ રાખનારો એમ ને? પેલા વેરી અને તું પ્રેમી. પેલા પોતાના ડાપણમાં મને મારશે ને તું તારા ડાપણમાં મને દાટશે એમ જ ને? પણ અલ્યા, તું કોણ મને દાટનારો? હું તમને બધાને દાટીને પાછળ રહેવાનો છું. મને શામાં દાટશો? માટીમાં દાટશો કે તપખીરમાં દાટશો? મને કોઈ મારી શકતું નથી, કોઈ દાટી શકતું નથી. મેં અત્યાર સુધી શું કહ્યું? આત્મા અમર છે, તેને કોણ મારનાર છે, કોણ દાટનાર છે? અને ખરેખર આજ 2000 વર્ષે તે મહાન સોક્રેટિસ બધાને દાટીને પાછળ જીવતો રહ્યો છે. સારાંશ, જ્યાં લગી દેહની આસક્તિ છે, જ્યાં સુધી દેહની બાબતમાં ડર છે, ત્યાં સાચો બચાવ થવાનો નથી. ત્યાં સુધી કાયમ ધાસ્તી રહેવાની. જરા સૂતા એટલે સાપ આવીને ડંખ તો નહીં મારી જાય ને? ચોર આવીને મારો નિકાલ તો નહીં લાવે ને? એવું થયા કરશે. માણસ સૂતી વખતે કોશિકા આગળ લાકડી રાખે છે. શા માટે? કહે છે
પાસે રાખવી સારી, ચોરબોર આવે તો કામ આવે. અરે ભલા માણસ, ચોરે જ તે દંડો તારા માથામાં ઝીક્યો તો? ચોર લાઠી ભૂલી ગયો હોય એટલે તેને માટે તે આગળથી તૈયાર કરી રાખી છે એમ જ ને? અરે તું કોને ભરોસે ઊંઘી જાય છે તેનો તો વિચાર કર. ઊંઘતી વખતે તું કેવળ દુનિયાના હાથમાં હોય છે, તું જાગતો હશે તો પોતાનો બચાવ કરશે ને? ઊંઘમાં તારો બચાવ કોણ કરશે? હું કોઈ એક શક્તિ પર ભરોસો મૂકી ઊંઘી જાઉં છું, જે શક્તિને ભરોસે વાઘ ગાય વગેરે બધા ઊંઘી જાય છે. તે જ શક્તિ પર ભરોસો રાખીને હું પણ ઊંઘી જાઉં છું. વાઘને પણ ઊંઘ આવે છે. આખી દુનિયાની સાથે જેણે વયેર બાંધ્યું છે અને જે ઘડી ઘડી પાછું ફરીને જોતો રહે છે, તે સિંહ પણ ઊંઘી જાય છે. પેલી શક્તિ પર વિશ્વાસ ન હોત તો થોડા સિંહ સૂઈ જાય અને થોડા જાગતા રહી પહેરો ભરે, એવો કંઈક બંદોબસ્ત સિંહે કરવો પડ્યો હોત કે નહીં? જે શક્તિ પર ભરોસો રાખી ક્રૂર એવા વાઘ વરુ સિંહ વગેરે પણ નિરાતે સૂઈ જાય છે, તે જ વિશ્વવ્યાપક શક્તિને ખોળે હું પણ સૂતો છું. માના ખોળામાં બાળક સુખેથી નિરાતે ઊંઘી જાય છે. તે બાળક તે વખતે જાણે આખી દુનિયાનો બાદશાહ હોય છે. આ વિશ્વંભર માતાને ખોળે તમારે મારે પણ એવી જ રીતે પ્રેમથી વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતા શીખવું જોઈએ. જેના આધાર પર મારું આખું જીવન છે તે શક્તિનો મારે વધારે ને વધારે પરિચય કેળવવો જોઈએ. તે શક્તિ ઉત્તરોત્તર મને પ્રતીત થતી જવી જોઈએ. એ શક્તિને વિશે મને જેટલી ખાતરી થયેલી હશે તેટલું મારું રક્ષણ વધારે થશે. જેમ જેમ એ શક્તિનો મને અનુભવ થતો જ હશે તેમ તેમ મારો વિકાસ થતો જ હશે. આ 13મા અધ્યાયમાં આ વાતનો થોડો ક્રમ બતાવવો પણ શરૂ કરેલો છે. અધ્યાય 13મો ભાગ 2 અહીં પૂર્ણ કરીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. ઢૂંઢતા હૈ તો કિસકા સહારા.